બાળકો, આપણે ગુજરાતીનો પીરિયડ છે તો ગુજરાતીમાં આપણે પ્રશ્ન 3 સુધી પતી ગયું છે. હવે પ્રશ્ન 4 અ, ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેની નીચે લીટી દોરો. તો કમળનો ક આપેલો છે, તો જો બાળકો કમળના ક નીચે લીટીઓ કરેલી છે, ઉદાહરણ આપેલું છે. હવે નીચે ખ ખલનો ખ તો આપણે શોધવાનું છે. જુઓ તો ખલનો ખ છે ને, તો આપણે લીટી કરી દેવાની. બે છે ને ખલના ખ, તો આપણે લીટી કરવાની છે. પછી એની નીચે ગ છે, ગણપતિનો ગ, તો ગ દેખાય છે ને સામે બે, તો આપણે લીટી કરી દેવાની. પછી ઘ ઘરનો ઘ, તો સામે ઘરના ઘ બે છે. જુઓ તો બાળકો એક અને બે, તો આપણે લીટી કરી દેવાની. પછી ચ ચકલીનો ચ, તો બે ચકલીના ચ છે, તો આપણે લીટી કરવાની છે. પછી છત્રીનો છ, તો બે છત્રીના છ છે, તો આપણે લીટી કરી દેવાની. પછી જ જમરૂખનો જ, તો બે જમરૂખના જ દેખાય છે ને બાળકો, તો આપણે ત્યાં લીટી કરી દેવાની. પછી જ જબલાનો જ, તો બે જબલાના જ છે, તો આપણે લીટી કરવાની છે. પછી ટપાલીનો ટ, તો બે ટપાલીના ટ દેખાય છે, તો આપણે ત્યાં લીટી કરી દેવાની છે. હવે જુઓ તો બાળકો, ઠળિયાનો ઠ, તો બે ઠળિયાનો થ દેખાય છે ને બાળકો, આપણે ત્યાં લીટી કરવાની છે. પછી ડ ડબ્બાનો ડ, તો બે ડબ્બાના ડ છે ને, ત્યાં આપણે લીટી કરી દેવાની. પછી ઢ ઢગલાનો ઢ, તો સામે બે ઢગલાના ધ દેખાય છે ને બાળકો, આપણને ત્યાં આપણે લીટી કરવાની છે. પછી અણફેણનો અણ, તો અણફેણનો અણ શોધવાનું છે આપણે બાળકો, અને લીટી કરી દેવાની છે. પછી ટ ટપાલીનો ટ, તો તપા ત તપેલીનો ત, તો જો બાળકો તપેલીનો ત દેખાય છે ને બે, ત્યાં આપણે લીટી કરી દેવાની છે. પછી ઠ ઠરનો થ, તો થના થ શોધવાના છે બે, અને આપણે નીચે લીટી કરી દેવાની છે. પછી દ દડાનો દ, તો દડાનો દસ આપણે શોધવાના છે અને લીટી કરવાની છે. પછી ધ ધજાનો ધ, તો બે ધજાના ધ દેખાય છે, આપણે ત્યાં લીટી કરી દેવાની છે. સમજ પડી ને બાળકો, સામે મૂળાક્ષર શોધવાના છે અને મૂળાક્ષર નીચે લીટી કરવાની છે. પ્રશ્ન પછી પ્રશ્ન 4 બ, સૂચના મુજબ કરો. તો જો તો પહેલાં ઠ ને ઠ સાથે જોડો, તો ઠ ઠળિયાનો ઠ છે, તો આપણે જો તો બાળકો ઠળિયાનો ઠ દેખાય છે ને આપણે, ત્યાં આપણે લીટી કરી દેવાની છે. શોધવાના ઠળિયાનો ઠ અને આપણે જોડી દેવાના છે. પછી એની બાજુમાં બીજા નંબર પર ડ ને ડ સાથે જોડો, તો ડબ્બાનો ડ છે, તો આપણે ડબ્બાના ડ સામે શોધવાના છે અને જોડવાના છે. પછી ત્રીજા નંબર પર ઢગલાનો ઢ, તો ઢ ને ઢ સાથે જોડો, તો ઢગલાનો ઢ આપેલો છે, તો આપણે શોધવાના છે અને જોડી દેવાના. પછી ચોથા નંબર પર અણ ફેન, અણ ને અણ સાથે જોડો, તો અણ ફેન અણ છે, ત્યાં આપણે શોધવાના અને જોડી દેવાના છે. સમજ પડી ને બાળકો, જે મૂળાક્ષર સામે હોય, વચ્ચે આપેલું છે, મૂળાક્ષર જેવો જ મૂળાક્ષર શોધવાનો છે અને જોડી દેવાનું છે. પછી પ્રશ્ન 4 ક, ખૂટા મૂળાક્ષરો લખો. તો બાળકો જુઓ તો ક કમળનો ક, ખ ખલનો ખ, ગણપતિનો ઘ અને ઘ ઘરનો ઘ પહેલી લાઇનમાં મૂળાક્ષર આપેલા છે. હવે બીજી લાઇનમાં જુઓ તો ચકલીનો ચ, તો એની આગળ શું ખૂટે છે, ઘ ઘરનો ઘ, તો લખી દેવાનો. પછી ચકલીનો ચ, પછી છત્રીનો ચ, અને છેલ્લા શું છે, જમરૂખનો જ, તો આપણે લખી દેવાનું છે. ખૂટા મૂળાક્ષર આપણે લખવાના છે. પછી જુઓ તો જમરૂખનો જ છે, તો એની આગળ શું આવે, છ છત્રીનો છ, તો આપણે લખી દેવાનો છે. પછી જમરૂખના જ પછી શું આવે, જબલાનો જ, તો આપણે લખવાનો છે. પછી એની પછી ટપાલીનો ટ, તો આપેલો જ છે. પછી જુઓ તો જબલાનો જ છે, તો એની પછી શું આવે, ટ ટપાલીનો ટ. પછી એની પછી શું આવે, ઠ ઠળિયાનો ઠ, અને એની પછી શું આવે, ડ ડબ્બાનો ડ, તો આપણે ડબ્બાનો ડ લખવાનો છે. પછી જુઓ તો નીચે બાળકો ડબ્બાનો ડ આપેલો છે, તો એના પછી શું આવે, ઢ ઢગલાનો ઢ, અને ઢગલાના ઢ પછી અણ ફેણનો અણ, તો આપણે લખવાનું છે. અને અણ ફેણના અણ પછી શું છે, તપેલીનો ત, ત લખેલું જ છે. પછી જુઓ તો છેલ્લી લાઇનમાં થ થણનો થ છે, તો એની આગળ શું આવે, તપેલીનો ત, તો આપણે લખવાનો છે. પછી થણના થ પછી શું આવે બાળકો, દડાનો ધ, તો આપણે લખી દેવાનું છે. પછી દડાના ધ પછી ધજાનો ધ, તો લખેલું જ છે. એવી રીતે બાળકો કથી લઈ અને ધ ધજાના ધ સુધી ખૂટા મૂળાક્ષર છે, તો આપણે લખવાના છે. જે મૂળાક્ષર ખૂટા હોય તે આપણે લખવાના છે. હવે પાછળ પ્રશ્ન 4 ડ, ચિત્રો જોઈ પહેલો મૂળાક્ષર લખો. તો શેનું ચિત્ર છે બાળકો, વાલીશ્રીને જણાવવાનું કે ચિત્ર આપેલા છે, તો તમે ચિત્રને બદલે નામ લખી શકો છો. તો દડા દડો આપેલો છે, તો શું આવે, દ દડાનો દ, તો આપણે શું લખવાનું નીચે, ઉદાહરણ આપેલું છે દ. હવે શું છે, ડમરું, તો શું લખવાનું નીચે, ડ, ડ ડમરૂનો ડ, ડ ડબ્બાનો ડ પણ થાય. પછી ત તલવારનો ત, ત તપેલીનો ત પણ થાય અને તલવારનો ત પણ થાય. પછી ઠ ઠળિયાનો ઠ, ઠ ઠળિયાનો ઠ. પછી ઘ ઘોડાનો ઘ, ઠ ઠળિયાનો ઠ, ઘ ઘોડાનો ઘ, ઘ ઘોડાનો ઘ. પછી જુઓ તો બાળકો,
ઢ ઢગલાનો ઢ ઢગલો આપેલો છે, ઢ ઢગલાનો ઢ, પછી એની નીચે ચમચી આપેલી છે તો ચ ચમચીનો ચ, પછી એની બાજુમાં છ છરીનો છ, પછી એની બાજુમાં ધ ધનુષનો ધ, પછી એની નીચે જુઓ તો ઝબલું આપેલું છે, ઝ ઝબલાનો ઝ, પછી એની બાજુમાં જ જલેબીનો જ, અને છેલ્લા ક કરવતનો ક. તો જે ચિત્ર છે એ ચિત્રના તમારે નામ લખી દેવાના, અને નીચે ચિત્રના બદલે તમે એકલો મૂળાક્ષર લખાવશો તો પણ ચાલશે. આવી રીતે વાલીશ્રીને જણાવવાનું કે તમારે બાળકોને પ્રશ્ન ચાર અ, પ્રશ્ન ચાર બ, પ્રશ્ન ચાર ક અને પ્રશ્ન ચાર ડ તમારે લોકોને નોટમાં લખાવવાનું છે અને સમજાવવાનું છે. અહીંયા આપણું એસાઇનમેન્ટ ગુજરાતીનું પૂરું થાય છે. અલ્લાહ હાફિઝ.